હાલ જિલ્લાભરમાં વરસાદી માહોલ છે ત્યારે રાજસ્થાન સહિત ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે ત્યારે આ નદીઓ પરના દેવી દેવતાઓના સ્થાનકોમાં પણ પાણી ભરાયા છે. ભિલોડા તાલુકાના જૂના ભવનાથ સ્વયંભૂ શિવ મંદિર ભુવનેશ્વર મહાદેવ ઇન્દ્રાશીને હાથમતીના નદીના કિનારે આવેલું છે. આ બંને નદીઓમાં હાલ ભારે પાણીની આવક શરૂ થઈ છે, જેના કારણે બંને નદીના સંગમ તટે આવેલ સ્વયંભૂ ભુવનેશ્વર મહાદેવના ગર્ભગૃહમાં પાણી ભરાયા છે. ભગવાનના શિવલિંગ પર જાણે ઇન્દ્રાશી અને હાથમતી નદી પ્રત્યક્ષ જળાભિષેક કરતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. એક તરફ શ્રાવણ માસ અંતિમ તબક્કામાં છે ત્યારે ભગવાન મહાદેવના શિવલિંગમાં પાણીમાં ગરકાવ થયું છે. ગર્ભગૃહમાં 5-5 ફૂટ પાણી ભરાયા છે. ભક્તોએ બહારથી પાણીમાં જ ફૂલ ચંદન ચોખાથી પૂજન કરવું પડે છે. ખાસ મંદિરના બહારનો ભાગ છે એ પણ આહ્લાદક લાગી રહ્યો છે, જાણે કોઈ બેટ ઉપર મંદિર હોય એવું લાગી રહ્યું છે. ખૂબ જ રમણીય દ્રશ્યો સામે આવ્યા છે. કુદરતના ખોરે જાણે જરાશય હોય એવું લાગી રહ્યું છે, ત્યારે ભક્તો પણ પાણીમાં ઉતરી દર્શન કરવા મજબૂર બન્યા છે. નમન પંડ્યા, જડેશ ટીવી, અરવલ્લી.